જંબુસર તાલુકાના સરોદ ગામના ગ્રામજનો દ્વારા VECL કંપની દ્વારા દૂષિત પાણી દરિયામાં છોડવામાં આવતા આવેદનપત્ર પાઠવ્યું છે। જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જો વહેલી તકે આ દૂષિત પાણી દરિયામાં છોડવાનું બંધ કરવામાં નહીં આવે તો 10 દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો આ ઉપરાંત VECL કંપનીએ પોતાની મનમાની કરી હતી અને પોતાના કર્મચારીઓને ફરજ પરથી છૂટા પણ કરવામાં આવ્યા છે, ત્યારે તે કર્મચારીઓને વહેલી તકે નોકરીમાં પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ તકે સરપંચ સહિત મોટી સંખ્યામાં માછીમારો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। ભાઈ આ જે ગંદી કેનલ છે અમારા ત્યાંથી પસાર થયેલી છે, આખું બરોડાનું ગંદુ પાણી અમારા ત્યાં આવે છે। એનો કેપેસિટી ખાલી સુરત ફેક્ટરીઓની હતી અને હું પેલા ઇન્ટરવ્યુમાં રાખેલી ઇન્ટરવ્યુમાં 2019નું કીધું છું, પણ 2012ની અંદર એની કેપેસિટી પૂરી થઈ રહેલી છે અને આનાથી અમારા માછીમારોને ઘણી તકલીફ છે, રોજીરોટીનો પ્રશ્ન છે। ખેડૂતો એ જ્યારે એ ચોમાસાનું પાણી જે ઉભરાય છે ને તો વખતે ખેડૂતોને બધું પાક નિષ્ફળ થઈ જાય છે એ ગંદા પાણીથી, અને કોઈ બી ચેનલ પર રજૂઆત કરવા આવે ને કે કોઈ ફોટો પડવા આવે તો એ લોકો દોષ કોને દે છે કે આ જે સિક્યુરિટી છે તેને, પણ દાખલા તરીકે હું આવું તો મને એ લોકો થોડા ના પાડવાના છે। જેવી રીતે કે અમારા વાટાના સરપંચશ્રી હતા એ એકવાર રેકોર્ડિંગ કરવા ગયા તો એના આધારે એમને છૂટા કરી દીધા હતા। મારે તો કહેવું એ છે કે આ લોકોને જે છૂટા કર્યા એમને કોઈ તમારા કેનલનું કોઈ નુકસાન થયું હોય તે કર્યું હોય તો બરાબર છે છૂટા કરવા, એમની વ્યાજબી વાત છે, પણ આ તો એવું નહીં કે એમને રેકોર્ડિંગ ના કરવા દે તો એ સરપંચોને ઘર્ષણમાં થોડા ઉતરે। એટલે હું કહેવા એ માગું છું કે જઈ સુધી આનું કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન કરતા રહીશું। છેલ્લા 10 દિવસ અમે આપ્યા છે, એમના 10 દિવસ છે, અમારો 11મો દિવસ અમારો રહેશે। એટલે ખાસ કરીને એમને નમ્ર એક તો આ મીડિયાના માધ્યમથી અને આ બધી જે અમારા લોકો જે આવેલા છે તેમના આજુબાજુ જે બધા છે અમારા ગામજનો છે, 10 દિવસ પછી